બાલ પંથક નું નામ એવું પંખીડા ના માળા જેવું જેને ભોળાજ ગામ કહેવાય. અને ભોળાજ ગામ ના માળા ની અંદર એ મારા સુરવીર બાપ બેઠા સૌમાં. કોઈને જોતા ખાતરી કરી હોય તો ભોળાજ ના માથા ની અંદર એક વાર જઈ અને મારા તેજાદી દાદા બેઠા છે. દુઃખ ને ભાંગી ભૂખો ન કરી નાખે તો મારા ઘોડાજ ના પાછળ માં બેઠો મારો તેજાજી આજ મારો સુરવીર દાદા.
दे बापो पीठ देखा दे पासो मां तेजाजी बाप आओ तो नहीं घोड़ा देना पाथर मां पासो हो बा नानी नानी सादी मन मेरा मान से आ तो कायर मन नी करनी नाल से बाप बाबा हां मेरी घोड़ा देना पाथर ने अंदर बाप ई मारो शरीर बैठो नेटू के जमा कदाच एक बे मारे नी तो राका मारे જગત માં જરૂર નહીં જગત ઓળખાતો બોલતો નહીં પણ જે દી ડોક્ટરે છૂટી પડ્યા હતા એને 80 વર્ષે ખાટલામાં ઉભી કરીને બે દીકરા આલ્યા એવા મારા લેખ બોલતા અને હજુ જોવું હોય જીવતી રાખી 80 વર્ષની પણ ભાઈ આજ કશું ખોલવા ના આવ્યો મજા કેવા અલગ મલક ની માતા એવું આવી છે ભાઈ આ માંડવે કદાચ રહેતી શક્તિ મળી ને થશે ભાઈ શું કહું છું ભાઈ પણ જા ભાઈ આજ આવ્યો છું જેટલો લખાવતો જોઉં છું ભાઈ જો 18 મહિના ના બને ફેર આ જગ્યાએ આ ભૂમિ ઉપર આવીને આવી મેજડી ભેટી ના કરું મારું નામ મેરેજ ના જગત ની જેવી દીકરા ના ભૂવા હે છે ભાઈ જા માંડો હોના નો થઈ છે ભાઈ શું કહું છું ભાઈ હવે દાડો ઉગે ભાઈ આજે આ ફૂલ કાશી ના ખેતર માં જમાન ના કરાવું મારું ભાઈ આવું લે ભાઈ હવ નું હારું મજા આનંદ બોલું છું ભાઈ વધુ તો કહેતો નહીં ભાઈ પણ એક રાજપૂત નો દીકરો છું ભાઈ ભાઈ
कलम इतना ना खूब है। भगवान तो सुने भाई पर कदाच माणस ना वेह आयो छे भाई અને કોઈની રગડાય ગુરુ બચાવ હાટુ ખપી ગયો છે શું કહું છું ભાઈ જગત જોવો છે સીમાડામાં સોરી કરવે વિચાર કરો આ એ મરદ છે ને એ રાજપૂત નું લોહી છે ભાઈ નવે વરા થઈ ગયા ભાઈ રાજપૂત ને બીજું તો કહેતો નહીં જીવતા ના આવડત કહી ને મારી જેવું જો મરી જતા આવડત તો જગત ભૂલે નહીં ભાઈ બહુ નું સારું મજા આનંદ ભાઈ જો આ જાય આયો છું કદાચ આ મેળડી પાસે મનના રેટ લખાઈ ના જતો રહું ગંગાબાનો દીકરો મટી લઉં ભાઈ જગત ની નલક મહેક ની કહેવા નહીં આવ્યો ભાઈ પણ શું આ મઢમાં છે શું શક્તિ પાસે છે એ મન ધર્મ ના ખબર છે શું કહું છું ભાઈ ઘણું ભાઈ હું ઘણું જોયું ભાઈ પણ જે જેવા ભાવ આવ્યું છે ભાઈ એનો જો એવા ભાવ મારા ભાઈઓ ના ઘરે પૂરું ના કરાવું મારું ભાઈ નીકળી રહેતી આવું કમ ઉપડી જાય શું કહું છું ભાઈ એટલે ભાઈ હવે નું મારું મજા રાવલ દેવ વગાડજો ભાઈ જગત તો કદાચ બની જેલું બોલતું હોય છે ભાઈ અને વિક્રમસિંહ નો દીકરો કદાચ ઘોડે પલાણ નાખે તો કદાચ ત્રણ પેઢી ની ઉધરવન વેલી ના નાખું તો મારું ભાઈ આવું નકમ પડે કલમ બનાવી કોઈ નાની માના કહેવા નહીં ભાઈ શું કહું છું ભાઈ પણ કદાચ જો ધર્મ નો હંગાજ કર્યો હોય છે ભાઈ જગત માં કોઈ નું આઠા નું લીધું નહીં હોય જગત ની દેવી દેવતા બેઠા છે ભાઈ જે જેના તેજ માં બન છે એ મજા દેખી જશે ભાઈ હું ભગવાન છું આવું તો કહેતો નહીં ભાઈ પણ જો જગત યાદ કરે એવું ભૂમિ ઉપર રાવ ના ચડે જગત માં વર્ષો થી કદાચ ખાંપી પડી છે ભાઈ
જવાન ઉજળી કરીને જગત માં એક વાર ફજ બને, દુનિયા ઉપર હિચકારો ના મટાવ મારું ભાઈ. જય હો! બેઠા ઉઠાનું આ માનવાનો પ્રભુ લાજ રાખશે ભાઈ. પણ જેને જેવો ભાવ આવશે, જો કદાચ સાચો મન નો અર્થ કરણ કદાચ જગત નું ઘેરું તો કદાચ પાછો ત્યાં આવો ભાઈ. પણ જો રમણ હાથ ફેરી ના જતો રહો હું ગંગર પાડો કઈક ને આવ્યો છો ભજે મારા ઘોડા ના પાઘર માં બેઠેલા મારા સોહિલ ને વધારે સાહેબ એક વાર જોરદાર તાલથી વધારે તાલી તો કરો મિત્રો. પણ જગત ની દેવી દેવતા આ વિશે ટાઈમ વધુ લેવો નહીં ભાઈ. પણ જો 18 મહિના બનન કદાચ માતા ડોટ સ્કોટલ ફેર આ જગ્યા આ ભૂમિ નવું નજરાણું લખાવું ભાઈ. પણ આ તો કદાચ રહેશે, પણ કોઈ નામ ના સાંભળ્યું એવો મહાણી નો હું કઈ આદર કરું તો હું મન જેમ શું કહું છું ભાઈ. એનાથી નથી એવાનો ભાઈ મારા
ધરમ શું ભાઈ જગત ને કદાચ રૂપિયા પૈસા માલ મિલકત ની કિંમત હશે, આ રાજપૂત ના દીકરાની ના ઘેર ની કિંમત છે હો ભાઈ. અને કદાચ મનમાં કોઈને ઉભાપો થાય, શંકા પડે, મારી ભગવતી મેલડી ના માંડવા ને વધારે ભાવ, એક વાર જોરદાર તાલી બોલાય, જોરદાર. અને અફીણ એટલે નહીં લીધું ભાઈ, કારણ કે 22 તોલા નો ધૂમ બંધાણ એ શું બોલાય, શું કહું છું ભાઈ. અને શંકા પડે 22 તોલા બને નહીં, જો ઓડકારે મોળો અવાજ દો મારું ભાઈ આવો ટકાવું. હા, મારા ભોળાજ ના પાધરવા એની કેણે માં રહેવા વાળો રામ છું ભાઈ, શું કહું છું. કોઈને બીવડાવવાના કે ધંધા મારી પાસે નહીં, જ્યાં ભાવનો કદે જુમાવો વળતો હોય ને ભાઈ, ઉગાડા પગે જો પડે પલન ના નહીં, જો મારું ભાઈ આવો ટકાવું. દાદા ને પાઘડી પહેરાવશે, એક વાર જોરદાર ચાલી થી વધારે જોરદાર. જય હો દાદા.
બધું બોલવું નહીં ભાઈ, પણ આવું તો મારો જવાનો ટાઈમ બનાવવાનું દરબાર પણ હવ આવ્યું છે, હવ આશીષ જશે. આજ હું આજ કદાચ ધોરણ આવ્યો છું, જો હવા મહિને કદાચ હીરાનગર ભાજપ પરિવાર તરફથી 500 આવે છે. ધન્યવાદ ધન્યવાદ ભાઈ. વાઘેલા ભૂપેન્દ્રસિંહ ગણપતસિંહ 100 રૂપિયા આપી.